લોકો મહેસાણાથી સ્પેશિયલ મોટપ ગામ એક છે અને એ ગામના ગોટા લોકો ખાવાનું બહુ પસંદ કરતા હોય છે, તો હું આજે સ્પેશિયલ મોટપના ગામના ભજીયા હું પહેલી વાર ખાવાનો છું. મેથી અને પાલક આમ બધા લોકો જનરલી ડાયરેક્ટ વાપરે, તમે ડાયરેક્ટ વાપરો કે શું કરો? એ વખત ધોવાની પછી યુઝ કરો. આવી ડુંગળી બને ત્યાં સુધી કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ જગ્યાએ આપવામાં આવતી નથી. મહેસાણાની અંદર આવ્યો, ઉત્તર ગુજરાતની અંદર આવ્યો હોય ને તો ભાઈ ગોટા ખાવાનો તો બને જ બને. લોકો મહેસાણાથી સ્પેશિયલ મોટપ ગામ એક છે અને એ ગામના ગોટા લોકો ખાવાનું બહુ પસંદ કરતા હોય છે, તો હું આજે સ્પેશિયલ મોટપના ગામના ભજીયા હું પહેલી વાર ખાવાનો છું. પરફેક્ટ એડ્રેસ આપી દે કારણ કે તને વધારે ખબર છે, તું આવી. હવે ચલો અહીંયા છે ને, તમારે અહીંયા પહોંચવું હોય ને તો મેન સીધો રસ્તો તમને કહું. જ્યારે કદાચ તમે મહેસાણાથી મોઢેરા સૂર્ય મંદિર અથવા મોઢેરા માતાજીએ દર્શન કરવા જતા હોય ત્યારે મોટપ ચોકડી આવે. મોટપ ચોકડીથી દીણોજવાળા રસ્તા ઉપર તમે પહોંચો ને તો અહીંયા તમે છે ને ગાડીઓને થપ્પે થપ્પા જોવા મળશે. સવારથી લઈને સાંજ સુધી કન્ટિન્યુ બનતા જતા હોય છે. અને જે મજા આવશે ચૂલા ઉપર બને કે નહીં, સગડા ઉપર જ બનાવે છે લોકો, કેમ કે ક્વોન્ટિટી બનાવવાની હોય એના કારણે. તો ચલો હવે તમને અંદર લઈ જઈએ અને મોઢેરા સૂર્ય મંદિર જ્યારે પણ દર્શન કરવા જાઓ કાં રિટર્ન આવ્યા હોય તો એ વખત નાસ્તો કરશો ને તમે બીજી વખતે ઊભા રહેશો, ગેરંટી છે. વધારે વાર નથી કરવી, થોડુંક પ્રોસેસ પણ બતાવીશ જો કદાચ શક્ય થશે તો બનશે બનશે ને. આજે મોટપના ગોટા બહુ ફેમસ છે તો એમાં કઈ કઈ વસ્તુ આવે છે આપણે પબ્લિક ને બતાવશું કે શું શું એમાં નાસ્તા હોય છે આપણે. પહેલાં તો સૌપ્રથમ પહેલાં તો આની અંદર શું શું આવશે? પહેલા મેથી પાલક. મેથી અને પાલક આમ બધા લોકો જનરલી ડાયરેક્ટ વાપરે, તમે ડાયરેક્ટ વાપરો કે શું કરો? એ વખત ધોવાની પછી યુઝ કરવાની. વાહ, નકર કોઈ ધોતું નથી, બહુ ઓછા લોકો ધોવે છે, 90% નથી ધોતું. આ હું તમને જે કહું છું ને નરી વાસ્તવિક અને કડવી વાત કહું છું કે 90% લોકો નથી ધોતું, ભલે થોડો ઘણો કચરો તો રહેતો જ હોય કે ન રહી. હવે આપણે બતાવશું થોડુંક કેવી રીતના છે. આ છે મેથી અને પાલક, એને બે પાણીથી ધોઈ નાખો. હા, બે પાણીથી ધોઈ. એટલે જે કચરો બચરો કાંઈ હોય, ધૂળ બૂળ હોય તો એ નીકળી જાય. નીકળી જાય. થોડો ઘણો તો કચરો રહી જતો હોય. ના રહે. એટલે આમ નહીં, ધોયા વગર તમે નાખો તો. ધોયા વગર નાખો તો 110% રહી જાય. હા, માટી તો રહી જ. અને બે ત્રણ ગાણ પડે એટલે તરત બદલી જ દેવાનું. બદલી જ જવાનું એમ ને. કેટલા વર્ષથી આપણે બનાવીએ? લગભગ 13-14 વર્ષથી. હવા રૂટીન ભજીયા જ બનાવો, હવા રૂટીન ભજીયા જ બનાવવાના, બીજું કાંઈ નહીં. બીજું કાંઈ નહીં. અમારે તો કોક દીજ ખાવા મળતા હોય, ભજીયા ખાઈને લોકો ગજીયા કરતા હોય છે. ના, ચણાનો લોટ. હા, ચણાનો. એમાં બીજું કંઈ નાખવાનું મસાલા કે? એ ઘરેથી મિક્સર થઈને જ આવે. એમાં શું શું આવતું હોય મસાલામાં? એક્ચ્યુઅલી ખાવાના સોડા અને વરિયાળી ને બધું મિક્સ આવે, આખા ધોણા ને બધું આવે. સિક્રેટ મસાલા છે ને આવે. થઈ ગયું આપણે તૈયાર? હા, થઈ ગયા. હવે ગોટા બનાવવાની તૈયારી કરીશ. જોઈ લ્યો, આ છે મહેસાણાના સૌથી વધારે લોકો ખાવાના ગોટા જ પસંદ કરતા હોય છે, જેને મેથીના ભજીયા પણ તમે કહી શકો છો. મેથી અને પાલક લોકો અહીંયા ભરપૂર પ્રમાણે ખાતા હોય છે. આજે જે ડુંગળીની ચટણી તમને અલગ જ પ્રકારની બતાવીશ, આમાં જે નાખવામાં આવી છે કોરી ડુંગળી, જે આપણે જે સૂકી ડુંગળી કહેવામાં આવે છે, એનું ઝીણું ઝીણું કટિંગ. એની અંદર શું નાખશો આપણે? સોસ. ડુંગળીમાં સોસ આવશે? હા, ડુંગળીમાં સોસ. નાખવાનો વિચાર કેવી રીતના સ્ટાર્ટ, કેવી રીતના થયું તું મારે એ જાણવું છે. તમારા પપ્પા પહેલા શીખવા ગયેલા. શીખવા ગયા? કઈ જગ્યાએ? મોઢેરા. મોઢેરા. આમાં જે સોસ નાખી દીધું, પછી શું નાખવાનું? સોસ પછી મરચું. તીખું મરચું કે મોરું મરચું? જા, મીડિયમ. મીડિયમ. નોર્મલી જ નાખવાનું. પછી એમાં શું આવશે? હળદર. હળદર આવશે? જરાક જ ચપટી હળદર. હા, ચપટી હળદર. અને આ છે ગરમ મસાલો. ગરમ મસાલો. અને આ મીઠું. મીઠું. આજે ડુંગળીવાળી ચટણી બનતા હું પહેલી વાર જોઉં છું. આમ ખાધી તો છે પણ આ તમારી નથી ખાધી. પછી એની અંદર ખટાશ માટે લીંબુ. એમાં એક આખું લીંબુ નાખવાનું. પછી એને હલાવી નાખવાનું. ગરમ તેલ નાખવાનું. તેલ નાખવાનું ગરમ તેલ. પછી એને મિક્સ કરી દેવાનું. ઠંડુ નહીં નાખવાનું કે ગરમ જ નાખવાનું? ગરમ જ.
આપણા ઘરમાં ગરમ તેલનું હોય તો આપણે ગરમ કરીને નાખવાનું, બરાબર, ટાઢું નહીં નાખી દેવાનું. નહીં ટાઢું નહીં. ગરમ નાખવાથી શું થાય એનું? મરચું ને હોય કે નહીં? હા પડી જાય એટલે શેકાઈ જાય. ટૂંકું શેકાઈ જાય. ટૂંકું એટલું કાચા જેવું લાગે. હા કાચા. અને તેલે કાચું લાગે. હમ, તમે તો મોઢામાં પાણી લાવી દે એવું બનાવ્યું છે. પછી આમાં તો પાણી છૂટશે ને? નહીં આમાં પાણી ના છૂટે. ન છૂટે પાણી? પણ આ લિમિટમાં લિમિટેડ બનાવવું પડતું હશે ને તમારે? હા લિમિટેડ. તો પણ મોજ કરાવી દીધી ભાઈ. હા અને તમારું ઓલું બનેલું તૈયાર છે ને? આજુ પાણી નથી છૂટતું આમાં? ના પાણી. એનું કારણ? એનું કારણ આમાં કંઈ નહીં. પેલા મસાલા નાખ્યા એટલે એ એક રસ છે. પડતું મીઠું આવી જાય તો પાણી છૂટી જાય. પાણી ઓલું મીઠું વધારે નહીં નાખવાનું. નોર્મલી જ નાખવાનું. અમે હું બધી વાતો કઢાવીને ભાઈ તમને બધાને મજા આવે, બધાને જોવાવાળાને મોજ આવી જાય છે. અને આ બની રહ્યા છે મસ્તીના મેથીના ભજીયા ગોટા. હાય હાય. આપણે આ ગોટા ખાવા હોય તો કેટલા વાગે ને કેટલા વાગે, કેટલા વાગ્યા સુધી મળતા હોય ગોટા? સાત સવારથી હાથની હાઈને હાથ હતી. ભાવ શું હોય આપણા ગોટાના? ભાવ કિલોના 250, એક ડીશના 30 રૂપિયા. એક ડીશના 30 રૂપિયા. મિત્ર આપણે જે મોટપના ગોટા આવી ગયા છે કે જે બતાવી દઉં પહેલાં, પાલક અને મેથી. ઘણા બધા મને પૂછતા હતા કે ભાઈ મહેસાણાની અંદર પાલક નાખવામાં આવે છે, હા ભજીયાની અંદર જે આપણે ગોટા કહેવામાં આવે છે, અમે એને ભજીયા કહેતા હોય છે, પણ ગોટાની અંદર જે કહેવાય છે કે એ લોકો પાલક નાખે છે. ઘણા લોકો આખી આખી પાલક જ નાખતા હોય છે, ઘણા લોકો તાંદીરાની ભાજી પણ નાખતા હોય છે. આ ભજીયાની અંદર એટલી ખાસિયત એ છે કે એકદમ આટલા બધા મોટા અને જાડા હોવા છતાં એકદમ સોફ્ટ લાગે છે અને જાળીદાર. અને આ જે સોસવાળી ડુંગળી, આ ડુંગળી કેવલે કેવલ મને મહેસાણામાં જોવા મળી છે કે ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે. આવી ડુંગળી બને ત્યાં સુધી કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ જગ્યાએ આપવામાં આવતી નથી. આપણા પહેલા સબસ્ક્રાઈબરને ખવડાવીએ કે જે દેશ વિદેશમાં રહીએ છીએ એમને તો આ ભજીયાની કોમેન્ટ આવે જ અને કરવી જ જોઈએ. તમારા કોઈ પણ મહેણાવાળા, તમારા કોઈ પણ મિત્ર મહેણાના હોય ને તો એને જે તો છે ને આ વિડીયો શેર કરજો સાહેબ. મોઢામાં પાણી આવવા ન મળે તો યાર અમને કોમેન્ટ કરજો. બીજું ખાય નહીં. તમે ગોટા છે ને કઢી સાથે ખાધા હશે, બીજી ચટણીઓ સાથે ખાધા હશે, પણ આ ડુંગળી સાથેનો સ્વાદ કેવો લાગ્યો તમે એ કહો? આમના જે ડુંગળી છે ને અને એની અંદર જે એમના તેલ નાખીને જે મસાલો નાખીને બનાવ્યું છે કંઈક યુનિક જ લાગ્યું મને. આની સાથે કઢી સારી લાગે, પણ અમને તો ઊંધું જ કરી નાખ્યું આખા ડુંગળી સાથે, નકર કોરી કોરી ડુંગળી આમાં સારી લાગે. પણ આ ચટાકેદાર ડુંગળીવાળી. અને બીજું કે તમને બીજું કહું, સાચું કહું તમને, હું તો વટથી કહું છું કે ઉત્તર ગુજરાત જેવા મરચાંય ન થાય યાર. મેહોણા એમ તો એમ તો નહીં કીધું ના. જો હવે પહેલાં તો હું એમને એકલા ભજીયા ખાઈને તમને કહું કે આની અંદર કઈ કઈ વસ્તુ પડતી હોય છે. પહેલી વસ્તુ એ કે આની અંદર કોઈ બીજા એવા મસાલા નથી. આની અંદર છે ને તમને સૌથી વધારે ટેસ્ટ જે આવશે એ વલિયારીનો, પછી આખા ધાણાનો, અને મેઇન જે મેથી અને પાલક જ આવશે. બાકી આમાં નથી એવા કોઈ કારામારી મસાલા કે બીજા કોઈ ગરમ મસાલા યુઝ કરીને આમાં બનાવ્યા જ નથી. પણ ચટાકેદાર માટે તમારે આ ડુંગળી ખાવી પડશે. અને આ જે છે ને બેસન છે ને તૈયાર લાવે અને એની અંદર જે મસાલા છે એને પોતાના નાખે છે. આમાં કંઈ એવી વસ્તુ આવતી જ નથી કે જે તમે આપણે સિક્રેટ કહી શકીએ. હા, કારણ કે પુલાવા માટે સોડા હોય, સાજીના ફૂલ હોય, પછી એની અંદર કોઈ મસાલા નથી હોતા, પણ મેથી અને પાલક જ આનો ટેસ્ટ અલગ જ થઈ જાય. સિમ્પલ અને સોબર કે જે તમારે જરૂરથી આ જગ્યાએ ખાવા આવવાની મુલાકાત લેવી જોઈએ. અમે બે ભાઈઓ છે ને કેમેરો ચાલુ જ નથી, એ જે જૂની રંગતમાં અને જેમ મસ્તી કરતા હતા ને એ પાછા હવે અમારા ફોર્મમાં આવી ગયા છે, બરાબર ને ભાઈ? એટલે હવે બજારમાં આવી ગયા છે. મળશું મેળે કેડે, મળશું ગામ ગીએ. નહીં મળી આ મેકરણ તે દિયા ધરતી ધરતી હરિમ તો જય માતાજી, જય વગરી, જય મોગલ એન્ડ જય હિન્દ. કાલ પાછા મહેસાણાના વિડીયોમાં મળીએ છે. મહેસાણા બાજુ ગમે ત્યારે તમારે આવવાનું થાય તો અહીંયા મોટપના ગોટા પહેલાં આવ્યા ને ભાઈ. જો આ બતાવું છું વિડીયો બનાવવા તો અમે શું કરતા હોય ખાલી તું બહુ બસ 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 કાલા છાપામાં આવી જાય ને ઘણા.
કે ફૂડ બ્લોગર ભાઈઓ પાટલામાંથી પડી ગયા.